શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું અમદાવાદના માણેકચોકનું ફેમસ જામુન સોર્ટ. આ ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. જામુન સોર્ટ્સ બનાવવા માટે સૌથી પહેલા તો આપણને જોઈએ ફ્રોઝન જાંબુ. તો અહીંયા મેં જાંબુને આ રીતે ઝીપ પાઉચમાં ફ્રોઝન કરીને રાખ્યા છે. તો આ એક પાઉચ અત્યારે હું બહાર લઈ લઉં છું, જરૂર પડે એમ આમાંથી આપણે ઉપયોગમાં લઈશું. તો ફ્રોઝન જાંબુ લેવાના છે, બરફના ટુકડા લઈશું, ખાંડ લઈશું અને થોડું સાદું મીઠું લેવાનું છે અને જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું ઠંડુ પાણી ઉપયોગમાં લેવાનું. જે ઝીપ પાઉચ છે એને ખોલીને જાંબુનો પલ્પ આપણે મિક્સર જારમાં લઈ લઈએ. અત્યારે હું 5 ગ્લાસ જાંબુન સોર્ટ્સ બનાવીને તૈયાર કરવાની છું. તો લગભગ 200 થી 250 ગ્રામ જેટલા જાંબુનો પલ્પ આપણને જોઈશે. તો પાઉચમાંથી આટલો પલ્પ મેં અત્યારે ઉપયોગમાં લીધો છે. આ રીતે મેં એનો પલ્પ કાઢીને તૈયાર કર્યો છે અને બાકીનું જે પાઉચ છે એને ફરીથી આપણે બંધ કરીને એ જ રીતે ફ્રીઝરમાં મૂકી દેવાનું. 7 થી 8 આમાં બરફના ટુકડા નાખવાના, આ એકદમ ઠંડુ સૌ થતું હોય. આની સાથે જ આપણે ખાંડ નાખીશું. મેં 2 ચમચી ખાંડ નાખી છે. જાંબુ કેવા ગળ્યા છે એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની. 1/2 ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખો. અત્યારે આપણે એમાં પાણીનો ઉપયોગ નહીં કરીએ. પહેલાં આપણે આ જ રીતે આને બ્લેન્ડ કરીને તૈયાર કરી લઈશું. અત્યારે હું આને બ્લેન્ડ કરવા માટે ન્યુટ્રી બ્લેન્ડનો ઉપયોગ કરું છું, પણ તમારી પાસે આ ના હોય તો સાદું મિક્સર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. હાઈ સ્પીડ ઉપર આપણે આને બ્લેન્ડ કરીશું અને આ રીતે થોડું બ્લેન્ડ થાય પછી આપણે આમાં 2 ચમચી જેટલું ઠંડુ પાણી નાખીશું. બહાર જે આપણે જામુન સોર્ટ્સ પીતા હોઈએ છીએ એમાં પાણીનો ઉપયોગ નથી થતો, પણ એ લોકો જે બરફનો ભૂક્કો ઉપયોગમાં લે એ એકદમ ઝીણો હોય એટલે એને પાણી ઉમેરવાની જરૂર ના પડે. એ ખૂબ જ આસાનીથી આની સાથે બ્લેન્ડ થઈને એનું ટેક્સચર પરફેક્ટ આવી જાય. આપણે જે બરફના ટુકડા ઉપયોગમાં લીધા એ થોડા મોટા હોય એટલે મેં પાણી ઉમેર્યું છે. આ રીતે આ સરસ બ્લેન્ડ થઈ જવું જોઈએ. તો આને ગ્લાસમાં કાઢતા ફાવે એ માટે આ રીતનું એક અટેચમેન્ટ છે જે હું લગાવી દઉં છું. હવેનું સર્વિંગ કેવી રીતે કરવું એ જોઈએ. તો આ રીતના કાચના અને પ્લાસ્ટિકના ગ્લાસ માર્કેટમાં આસાનીથી મળી જ જતા હોય છે. એક લીંબુ લેવાનું છે તમારે અને એક ડીશ લઈ લઈએ, એમાં આપણે મીઠું કાઢીશું. જે સાદું મીઠું રૂટીનમાં વાપરીએ એ જ લેવાનું છે. હવે જે ગ્લાસ આપણે લીધા હોય એની કિનારી ઉપર આપણે લીંબુનો રસ લગાવવાનો. તો લીંબુના બીયા મેં કાઢી લીધા છે અને હાથથી આ રીતે એને થોડું દબાઈને પોચું કરી દીધું છે. તો આ રીતે એની કિનારી ઉપર લીંબુનો રસ લગાવી દઈએ, પછી મીઠામાં આ રીતે એને થોડું ફેરવી દેવાનું જેથી એની કિનારી સરસ આ રીતે ડેકોરેટ થઈ જશે. આ રીતે 4 ગ્લાસ તૈયાર કરી દેવાના છે. જામુન શોર્ટ્સ આપણે બનાવીને તૈયાર કર્યું છે એ આપણે ગ્લાસમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આનો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે અને પરફેક્ટ આની આવી થિકનેસ હોવી જોઈએ. આ જો પાતળું હશે તો પીવામાં મજા નહીં આવે, એટલે આની થિકનેસનું ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, જોયું ને ઘરે જામુન શોર્ટ બનાવવું કેટલું સરળ છે અને ખૂબ જ સસ્તા ભાવમાં આપણે ઘરે આને બનાવી શકીએ છીએ. અને જો તમે જાંબુને ફ્રોઝન કરીને રાખ્યા હોય તો સીઝન વગર પણ તમે આની મજા માણી શકો છો. જાંબુ કેવી રીતે ફ્રોઝન કરવા એનો વિડીયો મેં પહેલા જ તમારી સાથે શેર કરેલો છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. તો તમે જો એ ના જોયો હોય તો ત્યાંથી જોઈ શકો છો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.